અરવલ્લી જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ ટચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગના આયોગના ચેરમેન રશ્મિભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં લાભાર્થીઓ ખેડૂતો યોજનાનો મંજૂરી પત્રો તેમજ હુકુમની સહાય વિતરણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં ખરીફમાં અંદાજિત 2,03,000 હેક્ટરમાં અને રવિમાં અંદાજે 1,00,000 અને ઉનાળામાં 12,000 હેક્ટરમાં વાવેતર થાય છે, ત્યારે સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના ચેરમેન શ્રી રશ્મિભાઈ પંડ્યાના હસ્તે તેમજ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લાભાર્થી ખેડૂતોની યોજનાના મંજૂરી પત્રો તેમજ હુકમનું સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. કિસાન પરિવહન યોજનામાં જે ખેડૂતો પાસે કૃષિ પેદાશોને પરિવહન માટે સાધન ઉપલબ્ધ નથી, ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના હેતુસર મીડિયમ સાઇઝ ગુડ્સ કેરેજ વાહનની ખરીદીમાં ખેડૂતોને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકારશ્રી દ્વારા પરિવહન યોજના અમલમાં મૂકી છે અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવા પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર અસર થાય છે, તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. તેથી પાકને બચાવવા માટે ખેત પેદાશોના સંગ્રહની સગવડ પૂરી પાડીને પાકને સુરક્ષિત રાખી શકાશે. ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી પાકની ગુણવત્તા અને યોગ્ય સમયે વેચાણ કરી શકાશે. તે હેતુથી ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે સહાય આપવાની યોજના અમલમાં મૂકી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહીને યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. મુકેશ પ્રજાપતિ, ZSTV, અરવલ્લી.